કોરોના વાયરસના કહેરથી બચવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે લોકોની માંગણીને ધ્યાનમાં રાખી કેન્દ્રીય પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે ટ્વીટ કરી પુનઃ રામાયણ દર્શન ચેનલ પર પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો છે કોરોના વાયરસના કહેરથી બચવા માટે સમગ્ર દેશ લોકડાઉન જાહેર કરાયો છે ત્યારે લોકોની માંગણીને ધ્યાને રાખી કેન્દ્રીય પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર ટ્વીટ કરી પુનઃ રામાયણ દૂરદર્શન ચેનલ પર પ્રકાશિત કરવાનો નિર્ણય લેવાયો છે તેત્રીસ વર્ષ પછી પુનઃ પ્રકાશિત થતું આ સંપૂર્ણ રામાયણ ધારાવીકને નિહારવા ડાંગ જિલ્લાના લોકો તલપાપડ થયા છે આમ તો ડાંગ જિલ્લાની ભૂમિ રામાયણકાળથી વખણાતી આવી છે માતા સબરીએ અહીં દંડ કારણે ડાંગ જિલ્લામાં પ્રભુરામને એઠાબુર એઠા ખવડાવ્યાની લોકવાયકા હજુ પણ પ્રચલિત છે તેથી જ અહીં દંડ કારણે ભૂમિ ઉપર પંપા સરોવર અને મા સબરીનું મંદિર આવેલું છે અને કહેવાય છે કે જ્યાં આસ્થા હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી પરંતુ દંડ કારણે ડાંગ જિલ્લામાં હજુ પણ રામાયણકાળની પૌરાણિક નિશાનીઓ જોવા મળે છે હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે લોકોને ભયભીત કરી દીધા છે તેવામાં સરકારે લીધેલા નિર્ણયને લોકડાઉનના પગલે ઘરમાં પૂરાયેલા લોકો માટે હાલ શરૂ થયેલ દૂરદર્શન ચેનલ પર રામાયણ ટીવી સિરિયલ ડાંગના લોકો માટે પરિવારના તમામ સભ્યો સાથે આસ્થાપૂર્વક નિહારી રહ્યા છે હેમંત હડસ જડેશ સાપુતારા